નમસ્કાર, અત્યારે અમે છીએ અમદાવાદના પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર. કોંગ્રેસના કાર્યાલય પર ગઈકાલે જ્યારે અમે આવ્યા હતા ત્યારે અહીંયા ઘડિયાળ લાગી હતી. ઘડિયાળમાં એવું લખવામાં આવેલું હતું કે પરિવર્તનની સમય છે, સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ ગણવામાં આવી રહી હતી. એક દિવસ અને 23 કલાક 22 કલાક જેવું કંઈક થયું હતું, પરંતુ હવે પરિવર્તનની ઘડિયાળ યાર બંધ થઈ ગઈ છે. અત્યારે અહીંયા સમય નથી દેખાતો. કોંગ્રેસના કાર્યાલયની અંદર બધા જે નેતાઓ છે, નેતાઓ સાથે વાત કરીશું અને કેમ આવી રીતના થયું બધું અચાનક, કેમ કોંગ્રેસ છે તે સતત ઊંઘથી જોવા મળે છે, એ બધી જ વાત કરીશું. પરિવર્તનની ઘડિયાળ અત્યારે બંધ પડી ગઈ છે, પરિવર્તનનો સમય જે છે એ પણ બંધ પડી ગયો છે અને સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ ચાલી રહી હતી. પરંતુ અત્યારે ભાજપના કમલમના કાર્યાલય પર અમે ગયા હતા ત્યારે તો કાર્યકર્તાઓ હતા એ તો ઝૂમી રહ્યા હતા, નાચી રહ્યા હતા. ત્યાં તો ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા હતા, ત્યાં તો મીઠાઈ પણ બાંટવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે પ્રદેશ જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં નેતાઓ સાથે વાત કરીશું. આપણી સાથે હેમાંગભાઈ છે, હેમાંગભાઈ પ્રવક્તા છે, કોંગ્રેસના પ્રવક્તા. હેમાંગભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કોંગ્રેસની જે રીતના અત્યારે પરિસ્થિતિ છે એ મુજબ હેમાંગભાઈ આપણને વાત કરશે અને જણાવશે. હેમાંગભાઈ, પહેલાં તો મારે એ પૂછવું છે કે કોંગ્રેસના મુદ્દાઓ ચાલ્યા કે નહીં? જો કોંગ્રેસના મુદ્દાઓ નહોતા, હકીકતમાં મુદ્દાઓ હતા એ જનતાના મુદ્દાઓ હતા. 40 લાખ લોકો જે બેરોજગાર છે અને પેપર ફૂટે છે તો એ મુદ્દા જનતાના મુદ્દાઓ હતા. 3000 રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો તો એ મહિલાઓનો મુદ્દો હતો. ખેડૂતોને ઋણ માફીની વાત હતી તો એ ખેડૂતોના મુદ્દા હતા. એટલે આ બધા મુદ્દા જે છે, હું સ્વીકારું છું કે કોંગ્રેસની હાર થઈ છે, પરંતુ હાર છે એ હાર માત્ર કોંગ્રેસથી જ નથી થઈ, 40 લાખ બેરોજગારીની હાર થઈ છે, મહિલાઓ જે લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે એમની હાર થઈ છે. પણ અમે કોંગ્રેસને જે કંઈ પણ જનતાએ જેટલા પણ મત આપ્યા છે, અમે એક સબળ વિપક્ષ તરીકે આ બધા મુદ્દાઓ હજીથી પણ ઉઠાવતા રહીશું. ક્યાંક અમારી ભૂલ થઈ હશે, ક્યાંક અમારે આ મુદ્દાઓને અમે લોકો સમક્ષ લઈ જવામાં ક્યાંક ઉણા ઉતર્યા હશે, તો એ આગળ જતાં અમે એને, જેવી રીતે હિમાચલ પ્રદેશની અંદર કંઈ ખુશી કંઈ ગમ છે, હિમાચલ પ્રદેશમાં અમારી સરકાર બની રહી છે અને ત્યાં જનતાને અમે આ મુદ્દા પહોંચાડી શક્યા છે. અહીંયા કદાચ અમે એવું માનીએ છીએ કે જનતાને આ મુદ્દા લોકો સુધી પહોંચાડવામાં અમે કોઈક જગ્યાએ ક્યાં અમારી કચાસ રહી ગઈ એ અમારું મોવડી મંડળ ચિંતન કરીને નક્કી કરશે. પરંતુ આવનારા સમયની અંદર કોંગ્રેસનો એક એક કાર્યકર કોંગ્રેસની વિચારધારાને સમર્પિત છે. એ કોંગ્રેસની વિચારધારા એ વિશ્વ બંધુત્વની હોય, એકતાની હોય, સામાજિક ન્યાયની હોય, અહિંસાની હોય, આ બધી જ વિચારધારાની સાથે ફરીથી કોંગ્રેસનો કાર્યકર એ આગામી લડાઈ લડવા માટે સુસજ્જ છે. કોંગ્રેસ 2002 થી લઈ અને 2017 સુધી જોઈએ, ધીરે ધીમે એમાં સીટ પણ વધી છે, વોટના શેર પણ વધ્યા છે, પરંતુ આજ વખતે છે પરિસ્થિતિ એકદમ અલગ છે. બિલકુલ, આ વખતે અમે વોટ શેરિંગ જોયું તો સ્વાભાવિક છે કે અમારું વોટ શેરિંગ જે છે, એટલે કે જે પ્રજાના વિરોધી મત હતા એ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. ભલે ઓછા મળ્યા છે, સીટો નથી મળી, પણ એમને મત મળ્યા છે. અને અમે ઘણી જગ્યાએ જોયું, અમારા લલિતભાઈ વસોયાએ પણ કીધું કે મારા અને આમ આદમી પાર્ટીના વોટ ભેગા થાય તો ભાજપને અમે ત્યાં હરાવી દઈએ છે. એટલે આવું ઘણી જગ્યાએ થયું કે આમ આદમી પાર્ટી સરકાર તો ના બનાવી શકી, પરંતુ કોંગ્રેસને સરકાર બનાવતા એમણે રોકી છે. અને આમ આદમી પાર્ટીના કારણે જે અમે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, મને લાગે છે કે હવે આ વોટિંગ પેટર્નથી એ સાબિત થઈ ગયું છે. અચ્છા, બીજું મારે એ પણ તમારી પાસેથી સમજવું છે કે કાલે અમે અહીંયા આવ્યા હતા તો કાલે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગયા હતા અને અહીંયા આ કાર્યાલયમાં ગયા હતા. કાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં છે તે લોકો જોવા મળ્યા હતા, કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. કાલે અમે કોંગ્રેસના કાર્યાલય ઉપર આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના કાર્યાલય ઉપર કોઈ કાર્યકરો જ નહોતા. મને લાગે છે તમે કેટલા વાગે આવ્યા હતા એ મને ખબર નથી, પરંતુ કાલે શરૂઆતથી સતત સવારથી મીટિંગોનો દોર ચાલુ હતો. માનનીય જગદીશભાઈ ઠાકોર, અમારા પ્રદેશ પ્રમુખ ભરતસિંહજી સોલંકી, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, માનનીય રઘુભાઈ અમારા જે પ્રભારી છે, તે બધા જ કાલે અહીંયા પ્રદેશ સમિતિ હતા. મને લાગે છે કે તમે એના અહીંયા જે કોન્ફરન્સ રૂમ છે ત્યાં સુધી તમે કદાચ આવી નહીં શક્યા હોય તો એવું લાગે છે. વત્તા કાલે અમે દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને અમારા જે ઉમેદવારો હતા એની જોડે ઝૂમ મીટિંગ પણ કરેલી છે, ટેકનોલોજી પણ છે, ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. અને આજે પણ અહીંયા દરેકે દરેક અમારા પક્ષના જેટલા પણ મેં નામ દીધા એ દરેકે દરેક મોડી અત્યારે અમારા ત્યાં અહીંયા હાજર છે. અચ્છા, ચિંતન બેઠક હવે કોંગ્રેસની ક્યારે શરૂ થશે? એ તો હું તો પ્રવક્તા છું, પણ મને લાગે છે કે આ જે હાર થઈ છે અમારી, એ હારમાં 100% ચિંતન કરવું તો જરૂરી જ છે.
અને બહુ સ્વાભાવિક છે કે મેનેજમેન્ટની અંદર હોય કે જાહેર જીવનમાં હોય ફીડબેક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારા જેવા મિત્રોનો પણ ફીડબેક લઈશું, જનતાનો પણ ફીડબેક લઈશું, અમારા કાર્યકર્તાઓનો પણ ફીડબેક લઈશું અને આગળ વધારે સારી રીતે કઈ રીતે પ્રજાની સેવા કરવી એના માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું. થેન્ક યુ. તો આ હતા હેમાંગભાઈ રાવલ કે જેમણે વાત કરી કે કોંગ્રેસ છે તે જે રીતના અત્યારે લીડમાંથી પાછળ જઈ રહી છે તે સમગ્ર મુદ્દે તેમણે વાત કરી અને એક ચિંતનની વાત કરી તેમણે કે અમારી જે રીતના જે સીટ ઘટી છે એ મુદ્દે અમે ચિંતન કરીશું.